先他妈注意了，那个注意吧，注意那个，咱妈回去不地不地的，俺来去看。姐姐，不在里面就我的你家，哎，里面就我的，啥都来，快来，你记得家，你那个我的家，哎，你那个我的，你记得家，不然那边没朋友，给妈的爹看我在身上，俺看我在里面呢，这妈的没那么妈的母，不是你那妈的，姐姐就下来。તો દોડ્યું નાખી દઉં ને તો મારી દીને પૂરણ ઘર થઈ જાય કેમ ની બોલી ના કેમ ની બોલ ના લે અને ખાઈ લે બે તને નાતેલા જગા કર્યા નાતેલા જગા કરી અને જો ચાલુ કરી કીનો કે છામ અને પૂરણી પાણી ની હેલ લઈ અને પાણી ભરવા દઈ અને પુરણી પાણી ની હેલે ભરવા જઈ પાણી અને પાણી ભરી હામાં રૂખી ના આવી ઓ હો મારી કોણ કે પુરણી જો આવો મારો કેચેના જો વાળા હોત તો મને હાવ કી મળી એને જાણી ને દાદલા ખરાવને કેવો હાલ લાગે છે ઓહો મારી પાણી ભરી પાણી ભરી ખાલી નીકળી હા હા પણ હેલ ઝડવા મળી અને પાણી ભલે હાલતી ગઈ કારણ કે જો પુરણી જો પાણી પીએ નાચેલા પાણી પીએ ભૂ પાણી પીએ તો વેટી જાય એવું તીધી મારી તીધી ગેલી ધાવડી અને પાણી હવા હાથ છળતી આવી હા હા કરી અને એ નાચે લે એ હેલ ઉતારી નીચે નીચે ફર્સ્ટ ખાધું બધું નહીં અને પુરણી નો જો ચાલુ કર્યો ખબર હતી કે હવા મેં શું કરી રહ્યા છું ને એ જ કઈ તો કર્યો પણ હામો રોકી ના તો ને આ જે એ વેદના શબ્દ કરાવ કેમ
કે રૂકી હારો કે હું જલી ઢાવડી કે હું જાત્રા હરેવારી કે પેટી હારો આ તો બે તો કુડી દા જો અમને સોમણે વેધ હાલ હાલો પણ મોડી છૂટી દી આવા જાત્રા ખડે બે તો નાતેલા ભેગા ફેરે જોશી કંટાળી ગયા અને સરસ ત્યાં કંટાળી ગયા પણ એને જોશી ને એમ કહે કે આ હોવા દઈ અને આજ નીકળી જવું કે થાકી ગયા છે ને ખાવા ઢેકણા ને પીવા ઢેકણા ને ખુવા ઢેકણા અને દાણા જોઈ થાકી ગુરણી માનતી થઈ ગઈ બેસી આજ સાથે નીકળી જવું જર્જ પીયું અને જર્જ પીને અને જોશી અને નાતેલા શરતે હાલી ગયા શાપા બાલ પર નીકળી જાય અને ચાપા બાદમાં નીકળી જાય અને આંધરા ઘટકી નાખે આખી રાત ફેરી ફેરી ચાપે આવે તો દેખતો થાય શરદ કિરણ જોશી બોલે કે જા ચાપે આવી આપ દેખતા હા ફરી ફરી થાકી ગયા કેટલા ચકવીરા એટલે પાછા સુઈ ગયા દિવસ ઓળશે નહીં કે આપણે ના પેલા લગે ભૂલી
નાતેલા બોલ્યા કે ફરતા ફરતા નાતેલા હો અને વજીમાં પેચી ને હોવા કેમ ડાક મેળવણી છે ફરતા ફરતા નાતેલા હોતા વજીમાં પેચી ને હોવાયો અને કંટાળી ગયેલા ભૂલી ગયા રાજના બાર નો ખપરો થયો ખપરો તોડી હરહટ ઉતરી ગઈ કોણ ગેલી ધાવડી રાત્રા ખડાવી એટલે બાર નો ટકોરો થયો બાર નો ટકોરો થયો લાદેલા સતી અને હવા વ્યક્તિ રાગણી થઈ કે રાજને બાર વાગ્યા અને નાદેલા ફરતા હું તેલા લાશ કર્યો એટલે પેટીઓ વધી ગયો કે પણ કઈક કરી ગયું કે કઈક કરી ગયું કે આમ જો લાશ કરી જતી હતી ગણી મગડી ગયો
ઉરણી માની ને ઉરણી એમ કહે છે કે મારા પાસે કઈ વેદ નથી. 12 મહિનામાં 12 તો ખાધી હતી અને વેદ મને ખબર નથી, મને વેદ મને ખસ્યા નહીં મારા પાસે. કનકડી માંડી અને હાલની કિર્યા લઈ અને પછી ધાવડી અને રાતના ખરા વાળી અને પાછી વીરી પૂરણી મારા પેઠિયા નો બીજો વિહામો ક્યાં છે અને બીજા વિહામે હું બેઠો કરી દઉં. પૂરણી ને કઈ વેદ હાથમાં ના આવ્યો. ત્રીજો અને ચોથો વિયમો છે શમશાનમાં જતો રહ્યો. શે ખડકી નાખી વેચની શે ખડકી વાતમાં રૂપમાં એટલું હતું જો પૂરણી નો જો એનો રોટલો નાખો એને માર કઈ ના થાય તો કઈ ના થાય તો મરવા ના દે પણ બાયડો થઈ ને અને જે જેની ધડું નાચ્યો અને પૂરણી થઈ ગયો મારી દીવી ગપ્પા મળી છે ખોટી વાત છે. માદન ખાય તમે શું વેદ વાળી એટલા હશે ભાઈ પીછે રે ભાઈ. અને તો લઈ અને ખરકડી ખેતી ખડકામાં ખડકી નાખ્યો લાકડામાં ખડકી નાખ્યો ખડકી એક આટો ફેર્યો શમશાનમાં બીજો આટો ફેર્યો ત્રીજો આટો ફર્યો અને ચોથે આંટે ઉભી પછી પછી એ પૂરણી ચોથે આંટે ઉભી રહી શું કે બધા અને એ વેદમાં તો લાકડામાં ખડકે છે ને અને જો આપણે રહીશે બની જશે અને એ વેદ માં તો મારા પેઠિયા ને જો લાકડા હો કે નહીં કેતા
ફીરી હજ્યા માર ખાવો કે હજ્યાર કે હજ્યો કે મારી રમલે ફીઠી ને મારી ને મને મારો હે ઉલડી મારી ગયો અને ફીઠી ને મારી ને ગયો અને મારો વારો કાઢો તો કાઢો થાય કે બેટા હું નહીં કરું કારણ તું ભીક લાગે વખતે પૂર્ણિ જતી રહી પીછી ને મારી નાખ્યો કે બેટા હું તને નહીં મારું એ જણાવવા અને એ નિરજ હત્યા પછી હત્યા આજ મને ખાવું છે મહિને સુધી નિવેદ પીડ્યા છે રાત્રા ખડે અને 100 મહિને હું બોગડા સારું છું કે તે સાત તો બાળક સાર કે કોણ હત્યો કે મન મન ને ખોરા કે તને નહીં મારું કે પુણી પાયા યદા તો મને યદ દીધો લી 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 રે ઈમા રાખી દઉં તો મને જાણીએ ને મન માનજે અને ઈ વેદ તને આ જીવજ અને આ વ્યવહાર અને ઈ જણાવવા ને ઈ જીવજ ખાય ને તને ફોકા કરી તને વેદ હાથમાં આવે પણ કા રાખી દઉં તો મારકા છે કે પેઠી મરી ગયો પુરણી મરી ગઈ અને હચે ભાઈ દીધી ઈ દિવસ ઈ બોકડા ચા વાળી ચા પેઠી ની પછી વેકવાની આજ ઈ દિવસ છે અને એ ખાવાની એ વાત એ વેદ એ હમોજ પડે ભાઈ આખી રાત કે ખબર કે દાખલા કે વગડ્યા કે હવે અત્યારે દિન નાવ શું ના ચાલ આ વેદ ઓળખો પડે હવે ઢૂંઢ ઢૂંઢ કરી કે હવે કેતા દિવ હું કાંઈ કાંઈ ઢૂંઢ્યો પણ મન દિન નામ જ નથી શું હજે નાચેલા જગા છે ઈ નાચેલા ને ઈ ઓળો જોશી જોવાળા રાતે આંધળા કરેલા પૂર્ણિ મને હજી પડે આના પછી વાતું કરતા થાય જવાય ને કે મારી નાખી પણ એમાં અને તેથી પૂર્ણિ હક થાય નહીં અને ઈ જાતેલા ઈ જે શરદિયા નીકળેલા અને ભણકાર થયો બોલી કોણ પૂર્ણિ બોલી કે હું માણીમાં છું મને નાચો તમે જોશી તમે સરસ્ય તમે નાચેલા હતા પણ મને જે વેદ નથી આવ્યો પણ મને માણીમાં હક નથી તો હત્યા પાસે ખાવા ઉતરી છે તો આનો મારો વેદ વેદ ખાઈ ગયો મને એટલે કે ભૂત થયું શું થયું કે ઓલા નાચેલા કે પૂર્ણિ બોલી કે ભૂત નથી હું પૂર્ણિ છું કે ઓલા કીધું કે મારે વાત થાકી લાગે શું કહેતા કે મને વેદ યાદ આવ્યો મને ગોરીમાં કે છે પાય દેવી હતી પૂર્ણિ પાય વેદ દેવી હતી પણ હામાં કાંઠે પાણી ભરવા જઈ હતી હામાં કાંઠે રૂખી નાતો હતો અને આ વસ્તુ મારા મનમાં આવી હતી કે મારા પીછી ને આવજો તો મારા પીછી કેવો હાલ લાગે આટલો મારો વેદ કે મારા જાત્રા ખાવું નથી હત્યા પાસે ખાવું નથી ને તો બધાને જાણ કરજો મને છૂટી કરે મને ગોળ ભાગ નથી
અને ઘણી ખબર
શ્યામ
અને પતિ માં અતિથિ ભેગા થયા તીધી જાસણે ભેગા માં ઘર બાર બધું હતું આગળ ક્યાં શમશામાં બધું હતું ઘરમાં અને તેથી આ પોતી માં બેઠેલા અને દાંત કાઢવા માંડ્યા કે તમે ક્યાંથી આવ્યા છો તમે કોણ છો કે હું વાઘરી છું કે પછી માય ગઈ હાલો ઘેરે ઘેરે અવાય નહીં ગઈ પોતી માં બોલ્યા કે ઘેરે અવાય નહીં તેથી આ શમશામાં પોતી માં થયા ઈ સમા માં થઈ ગયેલા મુનાના માટે થયેલા અને વિરગામ માં બધા ઘટો ઉપયોગ થયેલો અને તે બી આ વટલાના સપનામાં જઈ મા પતિ ને જે સપનામાં વીરી ગયો પતડી શું વિચાર કરે મારે શું કરું કે બટા હવાર જો તો હવે લે ભોજવા જવાનું છે કે શું લેવા ભોજવા જઈ અને થાંભલી રોકજે અને મારી પોતડી નો બસકો લઈ અને અહીંયા ઈ બસકો થાંભલી રોકી ને ઈ બસકો અહીંયા ચગાડીએ અને પાણી ભરીને માટલું મીકજે ઈ માટલો દીદી જાય હશે આવશે અને ઈ માટલામાં હું લાવલી કુતર નો વેલ લઈશ આખા ભોજવામાં વિરાગ વગાડીશ અને ઈ માટલા અને જાયડો આવશે અને પાણી માંગશે તે તો એ પાણી એક કહેજે તું કે પાણી હું આપીશ નહીં એ ગજાતનો ગરાશ્યો છે કે અને ઈ ગરાશ્યો માંગે અને વચન માં આપે તો એને પાણી પીવડે મારો હાલવાનું તેમ થઈ ગયો છે અને મારે રહેવાય એવું નથી તો મારો અમે કઈ વ્યાપાર થશે ને માં પોતી બસકો લઈને વીરગામ થી ભોજવા અડી ગયું છે બસકો ને હાલી ગયું છે માએ કીધું તું જઈ થાંભલી સૂકીને કી બસકો ટેંગાડી દીધો પાણીની માટલી મીકી દીધી અને માએ ઘરી આવી લાવડી કૂતરી નો વેલ લઈ હડકી થઈ જીવ જાય છે મને બહુ તરસ લાગી છે
પણ કે હું વાઘણ છું, ના પીયા તમે ગલાસિયા છો અને પાણી ના પીયા રહ્યા. પછી દીદી ને કીધું, માં પોતી હે કે તમે પૈણ લગ્ન પૈણા વગર છો? કે હું પૈણા વગર ની છું. દીદી જાયો બોલો કે હું પૈણા વગર નો છું, પાણી પીવું. અને જાયો બોલો કે જાઓ આજથી હું તું વર્તુક કરી, અને એ વર્તુકમાં આઈ વર્તુકમાં જો આપણો મેરાપ થાય, એ વસ્તુમાં તું કરાશો છું, હું વાતાવરણ છું, પણ જો મારા હારે વર્તુક કરવા હોય તો આ પેલો દીકરો થાય તે ઘોરે પૂજે, અને બીજો દીકરો થાય એ માં ખોડિયલ, તારી માં ખોડિયલ છે ને ત્યાં, તો એને પૂજે. આ દીદી કોલકલાળ કરી, અને દીદી માં પોતીએ ચાય ને પાણી પીવું કે પેલો દીકરો થાય માં ઘોડીનો એ ઘો થાય, અને બીજો દીકરો થાય એ માં ખોડિયલ નો થાય. બોલો પેલો મહાપતિ ના જાય જોવાનો આવો ડો થયો, આવો ડો પછી દાદો જોધો ડો થયો, અને તેડી આનો વર્તુ કરી રાખે પેલો દીકરો થાય મારી મા પોતી નો થાય, અને બીજો નાનો થાય એ મા ખોડિયલ નો થાય. આ તેડી ને વર્તુ કરેલા હતા, અને એ વર્તુકમાં માં પોતી ના બોગાણી ગઈ, મારા દાદા જો જાણી
ભોજોથી હાલી નીકળી અને ભોજોથી હાલી નીકળી અને શારદ સાબરી આવી ઈ બસકો લઈ જોતો જો આવડો મા પોતી આવ્યો અને હાથ તાળી અહીંયા કણે સાબરી આવી તો હાથ તાળી ઉડી જાય રહી હાથ તાળી ઉડી જાય રહી એની મા પોતી જાયડો બોલે કે હાથ તાળી ક્યાં કશું ઉડી જાય છે અને મારી જો ઘરી હોય અને જો વણની પેઢી મળી જતી હોય મને તો હાથ તાળી અહીંયા અહીંયા ઉતરી પડે કે અને તેથી વણની પેઢીમાં બનો તું વણની પેઢીમાં આવીને રક્ષું કરવડેથી આલા જોઈ અને તેથી મા પોતે કીધું બળી અકસ્માત હાથ તાળી જાય કે અને તેથી ભોજોથી હલી ગીરી સાબરી આવી અને અહીંયા આમ અકસ્માત જોતા હાથ તાળી ઉડી જાય રહ્યું તેની માં પોતે કીધું કે જો વણની પેઢી રજતી મળી ઝાડની દીવી માં પોતીની દીવી તો આકાશમાં જો હાથ તાળી જાય છે તો એ ઉતરી પડે ગયા હાથ તાળી ઉતારી હાથ તાળી ઉતારી એટલે કીધી અહીંયા બોલી કે બેટા અક્કાશ હું જાતી હતી હું ઘરે આવી તો મને ઉતારી ને તો આ મને ખાવડો ઉપર તારે ઉતરી એટલે હું નકી જાતી પેઢી માં અહીંયા કણે હાથ તાળી ઉતારી અહીંયા થંભ રોકી દીધો અને અહીંયા કણે ખાધો માં પોતે ખવડાયું અહીંયાથી હાલી નીકળી વણની પેઢી માં આવી અને આલો જોજ્યો તેથી વક્તુ કરી રક્તુ કરવાની અને ઈ રક્તુમાં